વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક બીજો દાખલો અભ્યાસ કરીશું એ રકમમાં ધ્યાન આપશો 1 સેન્ટીમીટર વ્યાસ અને 50 સેન્ટીમીટર લંબાઈના સ્તંભમાંના 0.05 મોલ પ્રતિ લિટર NaOH ના દ્રાવણનો અવરોધ 5.55 * 10^3 ઓહ્મ છે તો અવરોધકતા વાહકતા અને મોલર વાહકતા ગણો ફરીથી એક એક અલગ પ્રકારનો દાખલો થયો વ્યાસ આપ્યો છે અને લંબાઈ આપી છે એવો દ્રાવણ ધરાવતો સ્તંભ રચાયો છે આમ વિચારી શકો છો આપણો વાહકતા કોષ હશે એમાં આ વ્યાસ આપી દીધો અને લંબાઈ આ આપણને આપી છે તો વ્યાસ ઉપરથી તમે એની ત્રિજ્યા શોધી શકો અને ત્રિજ્યા મળી જાય તો આડછેદનું ક્ષેત્રફળ શોધી શકો એટલે આપણને એ એમાંથી મળી શકે અને એલ ખબર છે આ થોડું લોજિક થયું શરૂઆતમાં બરાબર તો ચલો લંબાઈ કેટલી આપી છે આપણે સોરી વ્યાસ કેટલો આપે છે 1 સેન્ટીમીટર તો ત્રિજ્યા થશે 0.5 સેન્ટીમીટર 0.5 સેન્ટીમીટરમાં મીટરમાં ફેરવું તો 10^-2 કરી સેન્ટીમીટર થઈ જશે બીજું આડછેદ ત્રિજ્યા મળી ગઈ તો આડછેદનું ક્ષેત્રફળ શોધીએ તો એ સમજી શકો છો તમને ગોળ વસ્તુ ત્રિજ્યા છે એટલે ગોળ હશે તો ગોળનું ગોળો આપતો ગોળ બની હોય તેની ત્રિ એનું આડછેદનું ક્ષેત્રફળ આપણે શોધવું હોય એટલે વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર લાગશે જે પાઈ આર સ્ક્વેર કહી શકાય પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3.14 ગુણ્યા આર ની કિંમત મૂકીને સ્ક્વેર કરી દો સાદુરૂપ આપીશું આપણને તો 3.14 ગુણ્યા 0.25 ગુણ્યા 10^-4 ઘાત સાદુરૂપ 7.85 ગુણ્યા 10^-5 મીટર સ્ક્વેર કહી શકાય આ આપણને આડછેદનું ક્ષેત્રફળ મળી ગયું ખાસ સમજજો કારણ કે એ ત્રિજ્યા શબ્દ વાપર્યો એટલે ત્રિજ્યા કોની હોય વર્તુળ વાળો ભાગ હોય તો અને એના આડછેદનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ એ સૂત્રથી આપણે એ શોધી શકીએ ઓકે લંબાઈ આપણને આપી દીધી છે લંબાઈ L સ્તંભમાંના NaOH નું દ્રાવણ ભર્યું છે વ્યાસ અને લંબાઈ છે 50 સેન્ટીમીટર 50 સેન્ટીમીટરના મીટર કરું તો 0.5 મીટર આવશે બરાબર ને 50 સેન્ટીમીટરના મીટર 50/100 કરો એટલે 0.5 મીટર આવી ગયા હવે આપણે શોધવાનું શું છે સૌથી પહેલું અવરોધકતા તો અવરોધનું સૂત્ર મૂકીએ તો r = rho * l / a તો એમાંથી અવરોધકતા rho શોધવી છે તો rho = r / l ચલો r ની કિંમત તમે શોધી r ની કિંમત આપણને આપી છે 5.55 / 10^3 ઘાત a ની કિંમત આપણે શોધી કાઢી છે અને l ની કિંમત પણ શોધી આ કિંમતો મૂકીને સાદુરૂપ આપીશું તો આપણને જવાબ મળશે 0.8718 ઓહ્મ મીટર જે ઓહ્મ મીટર એ અવરોધકતા અથવા તો બીજો શબ્દ એને વિશિષ્ટ અવરોધ પણ કહી શકાય એનો એકમ આપણો થયો ચલો બરાબર છે તો પહેલો જવાબ આવી ગયો અવરોધકતા શું થશે અવરોધકતા બીજું શોધવાનું છે વાહકતા વાહકતા કે કપ્પા કે ઇઝ ઇક્વલ ટુ 1/ρ આપણે જાણીએ છીએ તો 1/ρ ρ ની કિંમત મૂકી દઈએ એ શોધીએ તો તમારો સાદુરૂપ આપીશું તો કિંમત આવશે 0.01147 × 10^2 સિમેન્સ મીટર ઇન્વર્સ બરાબર 1/ρ 1/ઓહ્મ થાય આજે 1/ઓહ્મ થશે એટલે આપણે સિમેન્સ કહી શકીએ સિમેન્સ મીટર ઇન્વર્સ અથવા ઓહ્મ ઇન્વર્સ એ લખાય મો પણ લખાય મો મીટર ઇન્વર્સ ઓહ્મ ઇન્વર્સ મીટર ઇન્વર્સ અને 1/ઓહ્મ એટલે કે સિમેન્સ પણ લખી શકો સિમેન્સ મીટર ઇન્વર્સ તો આ કિંમત આપણને મળી કોની વાહકતા વિશિષ્ટ વાહકતા ને આ સિમેન્સ મીટર ઇન્વર્સનો આ બીજો જવાબ આવી ગયો વાહકતા ત્રીજું શોધવું છે મોલર વાહકતા તો મોલર વાહકતાનું સૂત્ર મૂકો લેમડા m = k / c k શેમાં હોવો જોઈએ સિમેન્સ મીટર ઇન્વર્સમાં તમે k શેમાં શોધ્યો છે સિમેન્સ મીટર ઇન્વર્સમાં તો k છે આપણી કિંમત c શેમાં હોવો જોઈએ મોલ પર મીટર ક્યુબમાં અહીંયા તમને જે મોલારિટી આપી છે એ મોલ પ્રતિ લિટર સાંદ્રતા આપણને આપી છે મોલ પર લિટર 0.05 મોલ પર લિટર મોલ પર લિટર નહીં ચાલે મોલ પર મીટર ક્યુબ કરવું પડશે આગળના દાખલામાં શીખી ગયા આપણે કે મોલ પ્રતિ લિટર 1 લિટરમાં રહેલા મોલ તો 1000 લિટરમાં રહેલા મોલ શું કરવું પડે 1000 ભેગું હોવા પડે અને 1000 લિટર એટલે 1 મીટર ક્યુબ તો મોલ પર મીટર ક્યુબ બસ સાદુરૂપ આપશો 0.02294 સિમેન્સ મીટર સ્ક્વેર પર મોલ જે તમારી મોલર વાહકતાની કિંમત થઈ આ મોલર વાહકતાની કિંમત કદાચ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલમાં શોધવા પડે સિમેન્સ સેન્ટીમીટર સ્ક્વેર પર મોલમાં તો પણ શોધી શકાય પણ આપણા દાખલાને અનુરૂપ આ કિંમત અહીંયા શોધેલી છે તો આ મોલર વાહકતા કે જે શોધાય એના દાખલા જોઈએ તો અહીંયા આપણે બે પ્રકારના દાખલા જુદા જુદા જોયા શોધી છે તો મોલર વાહકતા વાહકતા એના ઉપરથી મોલર વાહકતા પણ એક દાખલામાં કોષ અચળાંક નહોતો આપ્યો તો પહેલા કોષ અચળાંક મેળવ્યો
એના ઉપરથી આગળ વધીને વાહકતા શોધી અને પછી મોલર વાહકતા શોધી. આ દાખલાની અંદર આપણને કોષ અચાર ની કિંમત સીધી નથી આપી પણ લંબાઈ અને ત્રિજ્યા આપેલી છે. જે સ્તંભ રચાયો છે દ્રાવણ ભરેલો વાહકતા કોષમાં જે દ્રાવણ ભર્યું છે અને જે સ્તંભ રચાયો એની કિંમતો આપી દીધી એના ઉપરથી આપણે શોધી. આમ બે અલગ અલગ રીતના દાખલા પરીક્ષામાં પૂછી શકાય. તો આવા બીજા સ્વાધ્યાયમાં પણ દાખલા આપેલા છે એ તમે બધા જાતે કરવા પ્રયત્ન કરશો અને જો કોઈ મુશ્કેલી જણાય તો વોટ્સએપ નંબર ઉપર મોકલજો તો સોલ્વ કરીશું. બરાબર છે. હવે આપણે આગળ અહીંયા જે શીખ્યા મોલર વાહકતાને, તો મોલર વાહકતા અને વાહકતા શું છે જેના વચ્ચેનો તાત્વિક ભેદ શું છે એના વિશેનો આપણે અભ્યાસ કરવાના છીએ. અને સાંદ્રતા બદલીએ તો મોલર વાહકતા ઉપર શું ફેર પડે, વાહકતા ઉપર શું ફેર પડે એનો પણ અહીંયા આપણે અભ્યાસ કરીશું અને એના સૂત્રને આધારે એ સમજવાનું છે. તમે વિચારો કે વાહકતા કોષમાં દ્રાવણ ભરેલું હોય અને એની અંદર જો એ દ્રાવણને મંદ કરવામાં આવે તો જેમ જેમ દ્રાવણને તમે મંદ કરતા જશો તેમ તેમ તેની વાહકતા ઘટતી જશે. કેમ વાહકતા ઘટતી જશે? કારણ કે દ્રાવણને મંદ કરવાથી તેના અંદર રહેલા જે વિજવાનનું વહન કરતા આયનો છે એ એકમ કદની અંદર એનો ઘટાડો થાય છે. એકમ કદમાં એ આયનોની સંખ્યા ઘટે છે માટે વાહકતા ઘટે છે એટલે વાહકતામાં ઘટાડો થશે. પરંતુ મોલર વાહકતામાં વધારો થશે. કેમ? કારણ કે મોલર વાહકતા શું છે? એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું જે દ્રાવણ છે એની વાહકતા છે. તમે જેમ જેમ દ્રાવણને મંદ કરતા જશો પરંતુ શરત શું છે કે જે દ્રાવણનો વિદ્યુત વિભાજ્ય તો કેટલો હોવો જોઈએ? એક મોલ હોવો જ જોઈએ. દ્રાવણને ભલે ગમે એટલું મંદ કરો વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ તો એક મોલ રહેવું જ જોઈએ. એટલે જે બે એના ધ્રુવો છે એની વચ્ચે એક મોલ વિદ્યુત વિભાજ્ય ધરાવતું દ્રાવણ રહેવું જોઈએ. જેમ જેમ દ્રાવણને મંદ કરતા જઈશું તેમ તેમ આયનો છૂટા થતા જશે. પણ એક મોલ આયનો તો હાજર જ છે અને વળી એ આયનો છૂટા થવાથી તેમનો આંતરિક અવરોધ ઘટશે, આયનોનો સ્થાનાંતરણ માટે મુક્તતા મળશે, માટે મોલર વાહકતામાં વધારો થશે. આ જ વસ્તુ સૂત્રો ઉપરથી પણ આપણે સમજી શકીશું અને બંનેના સૂત્રો મેળવીને પણ આગળ વાત કરીશું.